Good morning, વિદ્યાર્થી મિત્રો. હવે અત્યારે આપણે જે વિકલનની અંદર સાંકળનો નિયમ શીખી રહ્યા છે એ ધોરણ 12 કોમર્સ ટેક્સ્ટબુક ભાગ 2 અને વિકલન વાળું પ્રકરણ જેનો વિભાગ 2 એનો દાખલો નંબર 13 માં આપણે જોઈ રહ્યા છે. તો વિકલનનો જે સાંકળનો જે નિયમ જે છે એ વિકલનના સાંકળના નિયમ ને પહેલા આપણે સમજી લઈએ. તો વિકલનનો સાંકળનો જે નિયમ જે છે આ રીતે છે કે dy upon dx is equal to dy upon du ગુણ્યા du upon dx. આ જે છે વિકલનનો સાંકળનો નિયમનો સૂત્ર છે. તો હવે એ સૂત્રની અંદર જે સૌથી પહેલા તો આપણે દાખલાની શરૂઆત કઈ રીતે કરવાની છે. તો દાખલાની શરૂઆત આપણે આપેલી સંખ્યાને કે આપેલા બ્રેકેટને યુ ધારીને દાખલાની શરૂઆત કરવાની છે. તો સૌથી પહેલા તો આપણે જે યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 4 આ રીતે લખીશું. એટલે કે આપણને જે આ જે બ્રેકેટ આપ્યું છે એ બ્રેકેટને આપણે યુ ધારી લેવાનું છે. તો તમે એવું કહી શકો કે y is equal to u અને એની સાથે આપણે એને રીતે લખી શકીએ. આપણે આને u ધારી લીધો છે તો આપણે એને y is equal to આ બ્રેકેટની જગ્યાએ આપણે u મૂકી દઈએ તો u ની સાથે આપણે એવું કહી શકીએ. હવે આપણે શું કરીશું તો બંનેનું વિકલન આપણે મેળવીશું. આ જે સ્ટેપ ધારણા કરીને લખ્યું a અને આ જે રકમની અંદર u ફિલઅપ કર્યું એ બંને સ્ટેપનું આપણે વિકલન કરીશું અને ત્યારબાદ એ બંને સ્ટેપના જે જવાબ આવે એનો ગુણાકાર કરીશું. તો હવે આપણે સૌથી પહેલા તો સ્ટાર્ટ કરીએ છીએ યુ નું વિકલન જેને આપણે કહીશું du upon dx. અને du upon dx જે છે તો અહીં સરળ તરીકે એક લઈએ તો 1 એના ગુણ્યા 2 અને x ની 2 માઇનસ 1 ઘાત વત્તા x ની કોઈ પણ ઘાત નથી એટલે આપણે એને 1 ઘાત સમજીશું એટલે 3 એના ગુણ્યા 1 x ની 1 માઇનસ 1 ઘાત અને પ્લસ 0 અચળ સંખ્યાનું વિકલન આપણે શોધી લઈશું. ત્યારબાદ આપણે આગળ વધારીએ છીએ તો 2 1 2 અને x ની 1 પાવર બતાવવાની જરૂર નથી પ્લસ 3 1 3 x ની 0 પાવર એ પણ લખવાની જરૂર નથી કારણ કે x ની 0 પાવર 1 બની જાય અને 1 નો 3 ની સાથે ગુણાકાર થશે એટલે એ જવાબ આવશે અને પ્લસ 0 એ પણ લખવાની જરૂર નથી. તો આપણને du upon dx આ જે du upon dx છે એનો જવાબ આપણને મળી ગયો. હવે આપણે આ જે y જે છે એનું વિકલન u ના સંદર્ભમાં કરીએ છીએ. y નું વિકલન u ના સંદર્ભમાં અહીં હતું u નું વિકલન x ના સંદર્ભમાં એટલે લખ્યું du upon dx. અહીં લખીશું y નું વિકલન u ના સંદર્ભમાં એટલે થશે dy upon du. અને આનું વિકલન જો કરવામાં આવે સર્વગુણક તરીકે 1 લઈને 1 ગુણ્યા 7 અને u ની 7 માઇનસ 1 એટલે કે 7 1 7 અને u ની 6 પાવર. તો આ જે છે એને આપણે રિઝલ્ટ નંબર 1 આપીએ છીએ અને રિઝલ્ટ નંબર 2 આપીએ છીએ. અને આ રીતે બંને જવાબ મેળવ્યા પછી સાંકળના નિયમ માટે એનો ગુણાકાર કરવાનો છે. તો આપણે એને અંદર આપણે ફિલ અપ કરીએ અને આગળ વધારીશું. તો dy upon dx is equal to dy upon du એટલે કે જવાબ છે આપણો 7 u ની 6 પાવર મલ્ટીપ્લાય du upon dx છે એને આપણે લખીશું મલ્ટીપ્લાય કરીને લખીશું આપણે 2x plus 3 બ્રેકેટ માં તો હવે આ જે સ્ટેપ આપણી પાસે બની રહ્યું છે એની અંદર આપણે માત્ર u ની કિંમત મૂકી દેવાની છે અને એ જ આપણો જવાબ આવશે. તો એને આગળ વધારીએ છીએ 7 u ની જગ્યાએ આપણે u જે ધારણા કરેલી કે જે u આપણે શું ધારેલો આ બ્રેકેટ જે છે આપણો u છે તો x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 4 એની 6 પાવર અને આ બ્રેકેટ જે પડેલો છે એ એસ એટ ઇઝ મૂકી દેવાનો છે. બસ આ જ આપણો ફાઇનલ આન્સર છે. આથી આગળ કોઈ સોલ્યુશન કરવાની જરૂર નથી. આ જ જવાબ તરીકે એક્સેપ્ટ કરીશું. તો આ જે પદ્ધતિ થઈ એને કહેવાય વિકલનનો સાંકળનો. થેન્ક યુ.